નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધાતુઓ અને અધાતુઓના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, પાણી સાથેની પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાના છીએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, તત્વોને તેમની વાહકતાના ગુણધર્મને આધારે નીચે મુજબ 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય. વાહક કેવા છે એના ઉપરથી, બરાબર. ધાતુ તત્વો, તેઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે. દાખલા તરીકે કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, એની વાહકતા ખૂબ વધારે છે. અધાતુઓ છે, તેઓની વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન, સલ્ફર આ બધા અધાતુઓ છે, એની વાહકતા ઓછી હોય છે. અર્ધધાતુ તત્વો, તેઓની વાહકતાનું મૂલ્ય ધાતુ તત્વો કરતાં ઓછું પરંતુ અધાતુ તત્વો કરતાં વધુ હોય છે. દાખલા તરીકે સિલિકોન, જર્મેનિયમ એ અધાતુ તત્વો છે, એની વાહકતાનું મૂલ્ય ઓછું હોય છે, અર્ધવાહક છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૌતિક ગુણધર્મો જોઈએ. ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે, એટલે કોઈ પણ ધાતુ છે એ ચળકાટવાળી હોય છે. જો કોઈ ધાતુ ચળકાટવાળી ન હોય, તમને એ ન દેખાતી હોય, તો એની ઉપર તમે કાચ પેપર ઘસો એટલે એ ચમકતી જોવા મળશે. તે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે, પણ અપવાદરૂપ એક પારો એવો છે કે જે ઓરડાના તાપમાને એ પ્રવાહી સ્વરૂપે છે. વિદ્યાર્થી મિત્રો, આ પારાને ઘન સ્થિતિમાં તમારે જોવો હોય તો એકદમ એને ઠંડો પાડવો પડે, એટલે લિક્વિડ નાઇટ્રોજનની અંદર જો પારાને નાખવામાં આવે તો એનું ઘન સ્વરૂપ આપણને જોવા મળે. પણ અહીંયા સ્પષ્ટ આપણને કીધું છે કે ઓરડાના તાપમાને છે એ ધાતુઓ કેવી હોય, ઘન અને સખત હોય, અને ઓરડાના તાપમાને પારો છે એ કેવો હોય, પ્રવાહી હોય. તે તણાવપણા અને ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તણાવપણા એટલે એને પાતળા તાર બનાવી શકાય, અને ટીપાઉપણા એટલે એકદમ પાતળું સ્તર બનાવી શકાય, જેને આપણે વરખ કહીએ છીએ, ખબર છે ને, ચાંદીના વરખ તમે જોયા, એકદમ પાતળા હોય એટલે એને ટીપી અને પોતરા પણ બનાવી શકાય. એટલે ધાતુ છે એ તણાવપણા અને ટીપાઉપણાનો ગુણ ધરાવે છે. તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે, માટે જ આપણે કોપર છે એ વાયરિંગમાં વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને કુકર છે એ પણ ધાતુનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ઉષ્મા નીચે આપવામાં આવે તો તરત જ એ ગરમ થઈ જાય છે. એટલે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે. નાનો એવો પ્રયોગ કરવો હોય તો પણ તમે કરી શકો, એક એલ્યુમિનિયમનો સળિયો લઈને બર્નર એક બાજુ અખિલ્લાને બર્નર ઉપર ગરમ કરો, થોડી વાર ગરમ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો આપણને બીજી બાજુ ગરમીનો અહેસાસ થશે, એટલે કે ઉષ્માના અને વિદ્યુતના સારા વાહક છે. તેઓના ગલન બિંદુ ઊંચા હોય છે. તે રણકાળ ઉત્પન્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, ધાતુને છે અફડાવીએ તો એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય, એટલે એ રણકાળ ઉત્પન્ન કરે છે. અધાતુ તત્વો, અધાતુ તત્વો જે ઘન, વાયુ અને પ્રવાહી સ્વરૂપમાં આપણને જોવા મળે છે. ઘન સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો કાર્બન, સલ્ફર, એ અને આયોડિન વગેરે છે, ઘન સ્વરૂપે છે. પ્રવાહી સ્વરૂપે બ્રોમિન છે. વાયુ સ્વરૂપે તમામ વાયુઓ છે વિદ્યાર્થી મિત્રો, એ અધાતુ છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરિન આ બધા વાયુ કેવા છે, વાયુ સ્વરૂપે છે અને એ અધાતુ છે. અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અધાતુ તત્વો ઘન અથવા તો વાયુ સ્વરૂપે જોવા મળે છે. અપવાદ એક બ્રોમિન પ્રવાહી છે, અપવાદ પણ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું. તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે.
તે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણ ધરાવતા નથી. ધાતુ તત્વથી બિલકુલ અલગ ગુણધર્મો હોય વિદ્યાર્થી મિત્રો અધાતુમાં. તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય, જે ધાતુમાં ઊંચા હોય છે, તે રણકાર ઉત્પન્ન કરતા નથી, જ્યારે ધાતુ તત્વ છે એ રણકાર ઉત્પન્ન કરે છે. ધાતુ તત્વો અને અધાતુ તત્વના અપવાદ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ધાતુ તત્વના અપવાદ આપણે જોઈએ, તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન હોય છે, પરંતુ પારો છે એ પ્રવાહી છે, એટલે એ અપવાદ છે. સામાન્ય રીતે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે, પરંતુ ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ નીચા છે. ધાતુ તત્વોને છરી વડે કાપી શકાતા નથી, પરંતુ આલ્કલી ધાતુઓ એટલે પેલા સમૂહની વિદ્યાર્થી મિત્રો, એ આલ્કલી સમૂહ છે, તો લિથિયમ સોડિયમ પોટેશિયમ ને છરી વડે કાપી શકાય એટલી સોફ્ટ હોય છે. વિદ્યાર્થી મિત્રો આનો આપણે પ્રયોગ પ્રયોગશાળામાં કરીશું. હવે આપણે અધાતુ તત્વોના અપવાદ જોઈએ. સામાન્ય રીતે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય રીતે અધાતુ તત્વો છે એ ચળકાટ ધરાવતા નથી, પરંતુ આયોડિન છે એ ચળકાટ ધરાવે છે, માટે અપવાદરૂપ થયું. અધાતુ તત્વના ગલનબિંદુ નીચા હોય છે, પરંતુ કાર્બનના અપરરૂપ હીરાનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે. અધાતુ તત્વો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ કાર્બનનો અપરરૂપ ગ્રેફાઇટ છે એ વિદ્યુતનો કેવો છે, સુવાહક છે. મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા મળતી નીપજ અને તેની લિટમસ પેપર પર અસર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફરના પાવડરને સળગાવતા નીપજ તરીકે અનુક્રમે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ કરવાના જ છીએ. મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવશું અને એનું આપણે રૂપાંતર થઈ જશે શેમાં વિદ્યાર્થી મિત્રો, એ પાવડર રૂપે થઈ જાય મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ મેગ્નેશિયમ ઓક્સાઇડને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બની જાય. આનો પ્રયોગ આપણે કરીશું. મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બેઝિક ગુણધર્મ ધરાવતો હોવાથી તે લાલ લિટમસને ભૂરું બનાવે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, લાલ લિટમસને ભૂરું બનાવે તો બેઝિક ગુણધર્મ હોય, અને ભૂરા લિટમસને લાલ બનાવે તો એ એસિડિક હોય. હવે બીજું જોઈએ, મેગ્નેશિયમ ઓક્સાઇડ બેઝિક ગુણ ધરાવતો હોવાથી તે લાલ લિટમસને ભૂરું બનાવે, જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક ગુણ ધરાવતો હોવાથી તે ભૂરું લિટમસ લાલ બનાવે છે. જો આ મુદ્દા ઉપર આપણે વિશેષ થોડી ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમ ધાતુ છે, સલ્ફર અધાતુ છે, એટલે ધાતુનો ઓક્સાઇડ એ પાણીમાં ઓગાળીએ ત્યારે હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે મળે, એટલે કે બેઝિક ગુણધર્મ ધરાવે. સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર છે એ અધાતુ છે, એનો ઓક્સાઇડ એટલે સલ્ફર ડાયોક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય કરીએ એટલે સલ્ફ્યુરિક એસિડ બને, તો એસિડ છે એ બ્લુ લિટમસ પેપર હોય એને લાલ બનાવે. ધાતુના રાસાયણિક ગુણધર્મો જોઈએ. એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ, જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ આવો જ છે વિદ્યાર્થી મિત્રો, પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે કાર્બોનિક એસિડ H2CO3 મળે છે, એટલે એસિડિક કહેવાય. અધાતુ તત્વના ઓક્સાઇડ એસિડિક હોય છે, જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. દાખલા તરીકે Na2O પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે મળશે શું વિદ્યાર્થી મિત્રો, આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે.
એટલે એને NA2O એટલે સોડિયમ ઓક્સાઇડ એની પ્લસ વન સંયોજકતા છે, ઓક્સિજનની માઇનસ બે છે, માટે NA2O થશે. અને એને પાણીમાં ઓગાળીએ ત્યારે હાઇડ્રોક્સાઇડ બનશે, બરાબર. એટલે ધાતુ તત્વના ઓક્સાઇડ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? બેઝિક હોય છે. ઓક્સાઇડ કેવી રીતે બને? કોપર અને એલ્યુમિનિયમને હવામાં ગરમ કરતા મળતી નિપજનો નામ અને સમતોલિત સમીકરણ લખો. આવો પ્રશ્ન આપણને પાઠ્યપુસ્તકમાં આપેલો છે, તો એની ચર્ચા કરીએ. ધાતુઓ ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુ ઓક્સાઇડ બનાવે. કોપર ઓક્સાઇડનું અહીંયા ઉદાહરણ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે કોપર અને એલ્યુમિનિયમને વાત કરેલી, એટલે કોપરને ગરમ કરીએ એટલે ઓક્સિજન સાથે સંયોજાશે અને કોપર ઓક્સાઇડ મળશે. કૌંસમાં 2 આપેલા છે એટલે એની કોપરની સંયોજકતા છે. એમ એલ્યુમિનિયમને ગરમ કરીએ ત્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે અણુસૂત્રો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા પડશે, કે જેથી કરીને આપણે પછી સમીકરણ સંતુલિત કરી શકીએ. સમીકરણ સંતુલિત કેવી રીતે કરી શકાય એની આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રક્રિયક અને નિપજો બાજુ પરમાણુની સંખ્યા આપણે સરખી કરવાની હોય છે, એટલે 4Al પ્લસ 3O2 મળે, શું આપણને? 2Al2O3 મળશે. ઉભયગુણી ઓક્સાઇડ ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી ને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે. એના ઉદાહરણ એલ્યુમિનિયમ ઓક્સાઇડ L2O3, ઝીંક ઓક્સાઇડ ZnO. આ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવા જોશે, આ બંને ઉભયગુણી ઓક્સાઇડ છે. ઉભયગુણી ઓક્સાઇડની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા જોઈએ તો આ ઉભયગુણી આપણે એક લઈ લઈએ, એલ્યુમિનિયમ ઓક્સાઇડને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ અને પાણી બને છે. એવી જ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ તો સોડિયમ એલ્યુમિનેટ બને. આનું સૂત્ર યાદ રાખી લેવાનું વિદ્યાર્થી મિત્રો, NaAlO2 એટલે સોડિયમ એલ્યુમિનેટ. પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, સીસુ, ગોલ્ડ, કોપર, ચાંદી અને સોનું ધાતુની ઓક્સિજન સાથે આપણે પ્રક્રિયા જોઈએ. અહીં આપેલ ધાતુઓની ક્રિયાશીલતા જુદી જુદી હોવાથી તેમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમાંતરે થતી નથી. પોટેશિયમ અને સોડિયમ ધાતુઓ ખૂબ જ સક્રિય હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તે સળગી ઉઠે છે, આથી તેમને કેરોસીનમાં ડૂબાડી રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પૂછાય છે આપણને કે સોડિયમ ધાતુને શા માટે કેરોસીનમાં ડુબાડવામાં આવે છે, તો તમારે લખવાનું કે એની ક્રિયાશીલતા ખૂબ વધુ છે, માટે એ ઓક્સિજન સાથે ઝડપથી સંયોજાય છે, તેથી એને સાચવવા માટે કેરોસીનમાં ડુબાડવામાં આવે છે. આ પ્રશ્ન આપણને ઘણી વખત પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, સીસુ ધાતુઓ સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે, જે ધાતુની સપાટી પર રક્ષણાત્મક પાતળા પર સ્થળે ઢંકાઈ જાય છે, આથી તેનું વધુ ઓક્સિડેશન થતું અટકે છે. લોખંડ સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા કરતું નથી, લોખંડને ગરમ કરતા તે સળગતું નથી, પરંતુ લોખંડના વેરને એટલે ભૂક્કો હોય એને બર્નરની જ્યોત ઉપર નાખવામાં આવે તો એ સળગી જાય છે. કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે ઓક્સિજન સાથે સંયોજાઈને કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે, જે કોપર ધાતુ ઉપર સ્તર સ્વરૂપે લાગી જાય છે. ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી, તેથી જ તેના આભૂષણો બનાવવામાં આવે છે. નહીતર શું થાય વિદ્યાર્થી મિત્રો? જો ક્ષાર જામી જાય અને જેને ક્ષાર જામતો હોય તો એ
કોઈ દિવસ ચળકાર વધુ સમય સુધી રહે નહીં, એટલે એવા આભૂષણો આપણે પહેરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, પાણી સાથેની પ્રક્રિયા, એસિડ સાથેની પ્રક્રિયા અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા આપણે મળીએ છીએ અને વધુ અભ્યાસ કરશું. રોજે રોજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો રોજ જોજો અને એમાં આપેલું હોમવર્ક કરજો. આવજો. નમસ્કાર.